सूरत हवे यूपी के बिहार नो कोई गाम होय तेम लागी रह्यु छे, कारण के कायदो अने व्यवस्था नी स्थिति तो सूरत मां साव कथळी ज गई छे। एक तरफ गुजरात ना गृहमंत्री सूरत ना धारासभ्य होय अने बीजी तरफ सूरत मां ज कायदो अने व्यवस्था नी स्थिति कथळी गई होय त्यारे अन्य शहरो अने जिल्लाओनी तो वात ज शुं करवी। हाल आपणे वात करी रह्या छीए सूरत ना डिंडोली विस्तार नी। डिंडोली मां नवरात्रि नी नोमनी रात्रे 4-5 मित्रोए महफिल माण्या बाद एक मित्र नी हत्या करी नाखी हती, જેમાં બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા હોસ્પિટલે ખસેડાયા હતા, તો મૃતક સોનુ છપરી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। બનાવની જાણ થતાં તાત્કાલિક પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી। સુરતમાં એક તરફ ગુનાખોરી વધી રહી હોવા છતાં પણ તહેવાર ટાણે પોલીસ પેટ્રોલિંગના નામે ઊંઘતી હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે સુરતમાં તાત્કાલિક કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। 15-10-2021 શરૂ રાત્રિના 1:30 વાગ્યાના સુમારે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારની જય જલારામ નગર સોસાયટીની પાછળના ભાગમાં એક હત્યાનો બનાવ બનેલ છે। જે બનાવમાં મરનાર સુજીત ઉર્ફે સોનુ છપરી નામનો વ્યક્તિ છે એને આરોપી ગુરપ્રીતસિંહ ઉર્ફે અમન હરજીતસિંહ ભઠ્ઠી સાથે અગાઉ અન્ય ગુનાઓમાં જેલમાં હતા, તે દરમિયાન કોઈ અદાવત ચાલી હતી, કોઈ ઝઘડા થયેલ હતા। એ ઝઘડાની અદાવત બાદ હાલમાં ગઈકાલે રાત્રિના સમય દરમિયાન એ બંને ભોગ બનનાર તેમજ આરોપી અન્ય એક આરોપી સાહિલ પ્રદીપ બોકડે સાથે અને સાહેબ ઈજા પામનાર ગણેશ રાજેન્દ્ર કુમાવત સાથે ત્યાં ભેગા થયેલ હતા અને એ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ થતાં આરોપી ગુરપ્રીતસિંહ ઉર્ફે અમન અને સાહિલ પ્રદીપ બોકડેએ બંને ઉગ્ર થઈ અને તીક્ષ્ણ હથિયાર છરીના ચપ્પુના ઘા મારી સુજીત ઉર્ફે સોનુ છપરીની ત્યાં સ્થળ ઉપર હત્યા કરેલ હતી અને ભોગ બનનાર ગણેશ રાજેન્દ્ર કુમાવત એને પણ હત્યા કરવાની કોશિશ કરતાં ગંભીર ઈજાઓ કરતાં તે ત્યાંથી ભાગી ગયેલ અને એને હોસ્પિટલમાં સારવાર હેઠળ હાલમાં રાખવામાં આવેલ છે। આ બનાવમાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હત્યા તેમજ હત્યાની કોશિશનો ગુનો નોંધવામાં આવેલ છે અને બંને આરોપીઓની શોધખોળ આદરી હાલમાં બંને આરોપીઓને પોલીસ હસ્તગત કરવામાં આવેલ છે અને કોરોનાની કાર્યવાહી કર્યા બાદ આરોપીઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।